વિદ્યાર્થી મિત્રો નોવા સ્કૂલ ગ્રુપે વસુદેવ વિદ્યાલય દ્વારા નાગર સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ફકરામાંના રંગીન શબ્દ શોધીને એની બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી ફકરો ફરીથી લખવાનો છે. હવે જ્યાં આપણને વા ફૂદાને ભદ્રે છે ડબ્બીમાં ડબ્બીની ફૂદાની પછી ભદ્રેશની ભદ્રેશ અનિરુદ્ધનો અને ભદ્રેશની અને ભદ્રેશ અને અનિરુદ્ધ આવા જે શબ્દ છે એની જગ્યાએ આપણે તેની તેણે તેમાં આપણે તેણે તેની તેણે તારા તેની તેની મારી અને તેણે આવા શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે પહેલા તો પહેલેકા વાર્તા જોશું અને જ્યાં જેને બદલે જે શબ્દ એને ત્યાં લાગતો ઓળખવો હશે ત્યાંથી શોધી અને શબ્દ આપણે ત્યાં મૂકવાના છે. અનિરુદ્ધ એક ફૂદું પકડ્યું. અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને ફૂદાને ડબ્બીમાં બંધ કર્યું. હવે અહીંયા ફૂદાની જગ્યાએ આપણે શું લખી શકાય? અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને તેને અહીંયા બધાએ ઉપર લખવાનું છે તેને. આ રીતના અહીંયા તમે બ્લુ અક્ષરથી લખેલું છે તમારે એની ઉપર લખવાનું છે તેને. એટલે આ શબ્દનો આપણે ઉપયોગ થઈ ગયો. હવે ડબ્બીમાં બંધ કર્યું. અનિરુદ્ધે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. એટલે ભદ્રેશની જગ્યાએ શું આવશે? તેણે. તો આ લખ્યું તેણે. હવે આપણે ભદ્રેશ એટલે તેણે. તેણે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. હવે અહીંયા આવશે ભદ્રેશ ડરતા ડરતા. તો કે હવે એની જગ્યાએ ભદ્રેશની જગ્યાએ શું આવશે? ત્યાં પણ આવશે તેણે. તો અહીંયા પણ લખો તેણે. એટલે અહીંયા પણ આપણને તેણે આપેલો છે. હવે ડબ્બીની અંદર ફૂદું પતંગિયું જેવું દેખાતું હતું. એટલે કે છે કે તેમાં હવે પછી તેની તેની અંદરનું ફૂદું પતંગિયા જેવું દેખાતું હતું. તો અહીંયા તેની તો કે તેની અંદરનું ફૂદું પતંગિયા જેવું દેખાતું હતું. પછી ફૂદાની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા. એટલે કે છે કે હવે ફૂદાની જગ્યાએ આપણે કોનો ઉપયોગ કરીશું? ડબ્બીમાં જોવા કહ્યું. ભદ્રેશે ડરતા ડરતા ડબ્બીમાં જોયું. એટલે કે છે કે આગળનું દેખાતું હતું. ભદ્રેશ એ અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને ફૂદાને ડબ્બીમાં બંધ કર્યું. અનિરુદ્ધે ભદ્રેશે ડબ્બીમાં જોવા કહ્યું. ભદ્રેશે ડરતા ડરતા ડબ્બીમાં એટલે કે તેમાં ડબ્બી ની એટલે તેની અંદરનું ફૂદું પતંગિયા જેવું દેખાતું હતું. હવે તેની એટલે મતલબ ફૂદાની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા. તો ફૂદાની એટલે કે છે કે તેની. તો અહીંયા લખવાનું છે તેની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા. તો અહીંયા આપણે તેની અહીંયા આપણે બોડા કરીશું. તેની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા. પછી ભદ્રેશ ની બી જતી રહી એટલે કે છે કે અહીંયા પણ આવશે ભદ્રેશ એટલે તેની. તેની બીક જતી રહી. અહીંયા આપણને તેની આપેલું છે ત્યાં બોડા કરીશું. તેની બીક જતી રહી. પછી આગળ ભદ્રેશ એટલે આવશે તેણે. તેણે અનિરુદ્ધને કહ્યું. શું આવશે? તેણે અનિરુદ્ધને કહ્યું એટલે ભદ્રેશ એટલે કોણે? તેણે અનિરુદ્ધને કહ્યું. અનિરુદ્ધ એટલે અનિરુદ્ધ એટલે એની જગ્યાએ આવશે તારા.
ભરાનું રિવિઝન પણ કરવાનું છે. તો આના પછી નેક્સ્ટ વિડીયો માં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.